नमस्कार मित्रों, आपनु फरी एक वार हार्दिक स्वागत छे अमारी डेली करंट अफेयर्स नी यूट्यूब चैनल पर। आज आपणे 10 અને 11 મે 2020 માં ડેઈલી કરંટ અફેર્સ માં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ। તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલા આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે। અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ 10 અને 11 મે 2020 ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો। પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે એગ્રો એન્ટરપ્રિન્યોર ફેસિલિટેશન ડેસ્કની શરૂઆત કરી? તો તે છે ત્રિપુરા રાજ્ય સરકાર, ત્રિપુરા રાજધાની અગરતલા, મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ, રાજ્યપાલ રમેશ બૈસ, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972। પ્રશ્ન બે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સંમેલન 2020નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આયોજન કરવામાં આવનાર છે નેધરલેન્ડના ધ હેગમાં, નેધરલેન્ડ પાટનગર ધ હેગ, સમ્રાટ વિલિયમ એલેક્ઝાન્ડર, પ્રધાનમંત્રી માર્ક રૂટે, ચલણ છે યુરો અને ડોલર। પ્રશ્ન 3, હાલમાં જ યસ બેંકના CRO કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો CRO નિયુક્ત કરવામાં આવ્યા છે નીરજ ધવનને। CROનું પૂરું નામ છે ચીફ રિસ્ક ઓફિસર। યસ બેંકની સ્થાપના 2004માં સ્થાપક રાણા કપૂર અને અશોક કપૂર, મુખ્ય મથક મુંબઈમાં છે, MD અને CEO પ્રશાંત કુમાર। પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યની સરકારે શહેરોમાં રહેનાર લોકો માટે મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરંટી યોજના લોન્ચ કરી? તો તે છે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર, હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, વિધાનસભાની બેઠકો 68, લોકસભાની બેઠકો 4, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 25 જાન્યુઆરી 1971। પ્રશ્ન 5, હાલમાં જ ક્યાં પ્રથમ COVID-19 ટેસ્ટિંગ બસ લોન્ચ કરવામાં આવી? તો આ લોન્ચ કરવામાં આવી છે મુંબઈમાં, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19, સ્થાપના વર્ષ છે 1 મે 1960। પ્રશ્ન 6, હાલમાં જ કયા દેશમાં 4 મેના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવ્યું? તો તે દેશ છે અમેરિકા, અમેરિકા પાટનગર વોશિંગ્ટન DC, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર। પ્રશ્ન 7, હાલમાં જ કયા રાજ્યે દેહિંગ પટકાઈ હાથી રિઝર્વમાં કોલસાના ખનનને મંજૂરી આપી? તો તે છે આસામ રાજ્ય, આસામ રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950। પ્રશ્ન 8, હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના યોદ્ધા માટે 10 લાખ રૂપિયાના જીવન વીમાની જાહેરાત કરી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર, પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956। પ્રશ્ન 9,
હાલમાં જ રાષ્ટ્રીય ઈ કોમર્સ માર્કેટ ભારત માર્કેટ કોણે શરૂ કર્યું? તો તે કર્યું શરૂ કર્યું છે CAITA ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. હાલમાં જ વાડાએ સંદીપ કુમારી પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો પ્રતિબંધ લગાવ્યો છે 4 વર્ષનો. વાડાનું પૂરું નામ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, સ્થાપના 1999, મુખ્ય મથક મોન્ટ્રીયલમાં, અધ્યક્ષ છે સર ક્રેગ રીડી. પ્રશ્ન 11. NAMના વર્ચ્યુઅલ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી. નામ નોન એલાઇન મુમેન્ટ, સ્થાપના 1961, મુખ્ય મથક જકાર્તામાં છે, ચેરમેન છે ઇલહામ અલીયેવ, સભ્ય દેશો છે 120. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે લોકડાઉનના કારણે ભારતમાં ઉર્જાના વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો થયો? તો ઉર્જા વપરાશમાં ઘટાડો થયો છે 30%. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ કોણે મત કર ફોરવર્ડ અભિયાન શરૂ કર્યું? તો આ અભિયાન શરૂ કર્યું છે TikTok. પ્રશ્ન 14. હાલમાં જ ચૂંટણી પંચે કયા રાજ્યની વિધાન પરિષદની ખાલી સીટો પર ચૂંટણી કરવાની મંજૂરી આપી? તો આ વિધાન પરિષદની છે એ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદ છે જેની ખાલી સીટો પરની ચૂંટણી કરવાની ચૂંટણી પંચે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19, સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 15. હાલમાં જ કયા રાજ્યના કેસરને GI ટેગ આપવામાં આવ્યું? તો આ કેસર છે જમ્મુ કાશ્મીર રાજ્યનું કે જ્યાં જેને GI ટેગ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર, ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.